સપ્તમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનો. વિદ્યાર્થી મિત્રો, સૂક્તયઃ શબ્દમાં સુ અને ઉક્તિ એવા બે પદો છે. સુ એટલે સારી રીતે, ઉક્તિ એટલે કહેવાયેલું વચન જે સારી રીતે વ્યક્ત થયું છે, સારું છે, ઉત્તમ છે, તે સૂક્તિ છે. આપણે સપ્તમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનોનું પઠન કરીશું તથા તેના ભાવાર્થની સમજ મેળવીશું. એક, જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. ભાવાર્થ, ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. બે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી. ભાવાર્થ, માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ વધારે મહાન હોય છે. ત્રણ, આપદી મિત્ર પરીક્ષા. ભાવાર્થ, મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે. ચાર, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાવાર્થ, શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. પાંચ, બુદ્ધિહી યસ્ય બલમ તસ્ય. ભાવાર્થ, જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બળ છે. છ, સંગે શક્તિહી કલૌ યુગે. ભાવાર્થ, કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સાત, શરીર માધ્યમ ખલુ ધર્મસાધનમ. ભાવાર્થ, ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે.